મિત્રો ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી મધુકાતાબેન સ્વાગત કરું છું ધોરણ ગણિત પ્રકરણ નંબર સંખ્યાઓ વિદ્યાર્થી મિત્રો આપણે આગળના વિડિયોમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ એક ના પ્રશ્નનો અભ્યાસ કરી ગયા હતા હવે આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બે ના પ્રશ્નનો અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ સ્વાધ્યાય નવ પોઈન્ટ બે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેમાં સરવાળા અને બાદ બાકીના દાખલાઓ જોઈશું સમય સંખ્યાના સરવાળા અને બાદબાકી એ અપૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી જેવું જ છે ત્યારે આપણે અપૂર્ણાંક સંખ્યાનો સરવાળા અને બાદબાકી કરતી વખતે છેદ સરખા કરીને પછી સરવાળા અને બાદબાકી કરતા હતા અહીં પણ સમય સંખ્યાના સરવાળા અને બાદબાકી કરવા માટે આપણે છેદ સરખા કરવા પડે છેદ સરખા હોય તો જ આપણે સમય સંખ્યાના સરવાળા અને બાદબાકી કરી શકીએ તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર એક સરવાળો શોધો દાખલા નંબર એક પાંચના છેદમાં ચાર વધતા ઓછા અગિયારના છેદમાં ચાર વિદ્યાર્થી મિત્રો અહીં તમે દાખલા નંબર એકમાં જોઈ શકો છો બંને સંખ્યાના છેદ સરખા છે એટલે અહીં આપણે લસા લઈને છેદ સરખા કરવાની જરૂર નથી આપણે ડાયરેક અંશનો સરવાળો અંશમાં અને છેદમાં જે કિંમત છે તે મૂકીશું તો ચાલો પાંચ વત્તા ઓછા અગિયાર છેદમાં ચાર વત્તા ઓછા ઓછા થાય એટલે વિદ્યાર્થી મિત્રો પાંચ ઓછા અગિયાર થશે પાંચ ઓછા અગિયાર છેદમાં ચાર અગિયારમાંથી પાંચ જાય તો છ અને મોટી સંખ્યા અગિયાર છે એટલે ચિહ્નો ઓછાનું આવશે ઓછા છ છેદમાં ચાર અહીં ઓછા છ છેદમાં ચાર એનો ભાગ ઉડી શકે છે ત્રણ ડું છ અને બે ડું ચાર તો આપણે ભાગ ઉડાડીશું બે બે ઉડી જશે તો બાકી રહેશે ઓછા ત્રણના છેદમાં બે તો આ આપણો જવાબ થશે ઓછા પા પાંચના છેદમાં ચાર વત્તા ઓછા અગિયારના છેદમાં ચાર એનો જવાબ આવશે ઓછા ત્રણના છેદમાં બે તો વિદ્યાર્થી મિત્રો અહીં ચિહ્નોનું ખાસ ધ્યાન રાખજો વત્તે વચ્ચે વત્તાનું ચિહ્ન છે અને ઓછા અગિયાર તો વધતા ઓછા ઓછા થશે એટલે કે પાંચ ઓછા અગિયાર થશે હવે આપણે જોઈએ દાખલા નંબર બે પાંચના છેદમાં ત્રણ વધતા ત્રણના છેદમાં પાંચ વિદ્યાર્થી મિત્રો અહીં છેદ સરખા નથી એટલે કે વિષમ છેદી છે તો તેને આપણે છેદ સરખા કરવા માટે ત્રણ અને પાંચનો લસા લઈશો ત્રણ અને પાંચ બંને અવિભાજ્ય સંખ્યા છે એટલે પાંચ તાલી પંદર એટલે પંદર એમનો લસા થશે અવિભાજ્ય સંખ્યા હોય તો આપણે ગુણાકાર કરીને લસા શોધી શકીએ તો અહીં ત્રણ અને પાંચનો લસા પંદર થશે ચાલો હવે આપણે પાંચના છેદમાં ત્રણ ત્રણને આપણે પાંચ વડે ગુણીશું તો પંદર થશે ઉપર પાંચને પણ પાંચ વડે ગુણીશું સરવાળાનો દાખલો છે એટલે વચ્ચે વધતાનું ચિહ્ન આવશે હવે ત્રણના છેદમાં પાંચ પાંચને ત્રણ વડે ગુણીશું તો પંદર થશે ઉપર ત્રણને પણ ત્રણ વડે ગુણીશું તો હવે પાંચ પચામ પચીસ અને પાંચ તાલી પંદર એટલે પચીસના છેદમાં પંદર અને નવના છેદમાં પંદર તમે અહીં જોઈ શકો છો હવે છેદ સરખા થઈ ગયા છે તો આપણે અંશોનો સરવાળો કરી શકીએ પચીસ વટા નવ છેદમાં પંદર પચીસ અને નવનો સરવાળો કરીશું તો ચોત્રીસના છેદમાં પંદર થશે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એને મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો તમે ચોત્રીસ ભાગ્યા પંદર કરીને બે પૂર્ણાંક ચારના છેદમાં પંદર પણ લખી શકો છો અથવા ચોત્રીસના છેદમાં પંદર પણ સાચો જવાબ જ કહેવાય છે તો તમને અહીં પ્રશ્ન એકના બે દાખલામાં સમજ પડી ગઈ હશે ચાલો હવે આપણે આગળ જોઈએ હવે આપણે પ્રશ્ન એકના દાખલા નંબર ત્રણ જોઈશું ઓછા નવના છેદમાં દસ વત્તા બાવીસના છેદમાં પંદર વિદ્યાર્થી મિત્રો અહીં પણ છેદ સરખા નથી તો આપણે લસા લઈને છેદ સરખા કરીશું દસ અને પંદરનો લસા લઈએ તો ત્રીસ થાય છે તો હવે આપણે છેદ સરખા કરીએ ન ઓછા નવના છેદમાં દસ દસને આપણે ત્રણ વડે ગુણીએ તો ત્રીસ થાય તો ઉપર નવને પણ ત્રણ વડે ગુણીશું સરવાળાનો દાખલો છે એટલે વચ્ચે વટ્ટાનું ચિહ્ન આવશે ત્યારબાદ પંદરને બે વડે ગુણીશું તો પંદર દુ ત્રીસ તો બાવીસને પણ બે વડે ગુણવું પડે હવે આપણે જોઈએ તો નવ ટાલી સત્તાવીસ એટલે ઓછા સત્તાવીસ છેદમાં ત્રીસ થશે એવી રીતે બાવીસ દુ ચુમ્માલીસના છેદમાં ત્રીસ હવે છેદ સરખા થઈ ગયા તો આપણે સરવાળો કરીએ ઓછા સત્તાવીસ વત્તા ચુમ્માલીસ છેદમાં ત્રીસ ઓછા વત્તા ઓછા એટલે કે વિદ્યાર્થી મિત્રો ચુમ્માલીસમાંથી સત્તાવીસ બાદ કરીશું તો કેટલા આવશે સત્તર આવે છે અહીં સત્તરના છેદમાં ત્રીસ થશે મોટી સંખ્યા ચુમ્માલીસ છે એટલે આપણે સત્તરની આગળ વત્તાનું ચિહ્ન રાખીશું તો સત્તરના છેદમાં ત્રીસ એ તમારો જવાબ થાય છે પાંચ ના છેદમાં નવ અહીં આપણે અગિયાર અને નવ નો લસા લઈએ તો અગિયાર નવ્વા નવ્વાણું બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે નવ્વાણું લસા થશે હવે આપણે છેદ સરખા કરીએ ઓછા ત્રણના છેદમાં ઓછા અગિયાર અગિયારને નવ વડે ગુણીશું તો નવ્વાણું થાય ઉપર ઓછા ત્રણને પણ નવ વડે ગુણીશું એવી જ રીતે નવને અગિયાર વડે ગુણીએ તો નવ્વાણું થાય ઉપર પાંચને પણ અગિયાર વડે ગુણવું પડે તો હવે વિદ્યાર્થી મિત્રો નવતાલી સત્તાવીસ ઓછા સત્તાવીસ તો હવે નવતાલીસ સત્તાવીસ અને અગિયાર નવ્વા નવ્વાણું વિદ્યાર્થી મિત્રો અહીં ઉપર અને નીચે બંને માઇનસના ચિહ્નો છે એટલે ધન પૂર્ણાંક બની જાય છે આપણ આપણે આગળ જોયું હતું કે અંશ અને છેદ બંને ઋણપૂર્ણાંક હોય તો ઓછા ઓછા વધતા એટલે કે ધનપૂર્ણાંક થઈ જાય છે એટલે અહીં સત્તાવીસના છેદમાં નવ્વાણું અને અગિયાર પંચા પંચાવનના છેદમાં નવ્વાણું હવે આપણે સરવાળો કરીએ તો સત્તાવીસ વત્તા પંચાવન છેદમાં નવ્વાણું તો બ્યાસીના છેદમાં નવ્વાણું થશે તો આ રીતે આપણે લસા લઈને છેદ સરખા કરીશું અને ત્યારબાદ અંશનો સરવાળો કરીશું તો અહીં તમને પ્રશ્ન નંબર એકના ત્રણ અને ચાર દાખલામાં પણ સમજ પડી ગઈ હશે ચાલો હવે આપણે આગળ વધીએ આ નંબર પાંચ ઓછા આઠ છેદમાં ઓગણીસ વત્તા ઓછા બે છેદમાં સત્તાવન વિદ્યાર્થી મિત્રો ઓગણીસ અને સત્તાવનનો લસા લઈએ તો સત્તાવન આવે છે હવે છેદ સરખા કરીએ તો ઓછા આઠ છેદમાં ઓગણીસ ઓગણીસને ત્રણ વડે ગુણીશું તો સત્તાવન થશે ઓછા ત્રણને પણ ઓછા આઠને પણ ત્રણ વડે ગુણીશું અને બેના છેદમાં સત્તાવન તો છે એટલે આપણે તેને છેદ સરખો કરવાનો નથી હવે જોઈએ તો અને એટલે હવે છેદ સરખા થઈ ગયા તો ચાલો સરવાળો કરીએ ઓછા ચોવીસ તમે અહીં જોઈ શકો છો ઓછા ચોવીસ પછી વધતા અને ઓછા બેનું નું ચિહ્ન એટલે વધતા ઓછા ઓછા થઈ જશે તો ઓછા ચોવીસ ઓછા બે હવે અહીં બંને ઋણપૂર્ણાંકો છે ઋણ પૂર્ણાંક ઓછા ઓછા હોય બે તો આપણે તેને સરવાળો કરવો પડે ચોવીસમાં બે ઉમેરીશું તો છવ્વીસ થશે અને મોટી સંખ્યા ચોવીસ છે તેનું ચિહ્ન મૂકીશું એટલે ઓછા છવ્વીસના છેદમાં સત્તાવન આપણો જવાબ આવે છે તો તમને અહીં દાખલા નંબર પાંચમાં પણ સમજ પડી ગઈ હશે ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર છ ઓછા બે વત્તા ઓછા બેના છેદમાં ત્રણ વધતા શૂન્ય વિદ્યાર્થી મિત્રો આપણે આપણને ખબર જ છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરીએ તો આપણને તે સંખ્યા પાછી મળે છે અહીં લસા લઈને આપણે કરવું હોય તો ગણતરી માટે કરી શકીએ ઓછા બેના છેદમાં ત્રણ વત્તા શૂન્ય ગુણ્યા ત્રણ શૂન્ય ગુણ્યા ત્રણ એટલે શૂન્ય જ થશે તો આપણો જવાબ ઓછા બેના છેદમાં ત્રણ જ આવે છે અહીં ગણતરી કરવા પૂરતું આપણે અહીં બતાવ્યું છે પરંતુ આપણને ખબર જ છે કે કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે સરવાળો કરીએ તો તે સંખ્યા જ મળે છે એટલે અહીં બેના છેદમાં ઓછા બેના છેદમાં ત્રણ એ આપણો જવાબ થાય છે તો અહીં તમને પ્રશ્ન નંબર એકમાં સમજ પડી ગઈ હશે ચાલો હવે આપણે આગળ જોઈએ હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર બે બાદ બાકી કરો બાદ બાકીના દાખલાઓમાં પણ આપણે છેદ સરખા કરીશું અને ત્યારબાદ બાદ બાકી કરીશું તો ચાલો જોઈએ દાખલા નંબર એક સાતના ના ચોવીસ ઓછા સત્તરના છેદમાં છત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો અહીં છેદ સરખા નથી એટલે આપણે લસા લઈશું અને લસા બોતેર થાય છે હવે છેદ સરખા કરીએ સાતના ના ચોવીસ ચોવીસને ને ત્રણ વડે ગુણીશું તો બોતેર થાય છે તો સાતને ને પણ આપણે ત્રણ વડે ગુણીશું ઓછાનો બાદબાકીનો દાખલો છે સાત તાલી એકવીસ ના છેદ માં બોતેર ઓછા સત્તર દુ ચોત્રીસ ના છેદ માં બોતેર છેદ સરખા થઈ ગયા હવે આપણે બાદબાકી કરીએ એકવીસ ઓછા ચોત્રીસ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરીશું તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ ન થાય એટલે ચોત્રીસ ઓછા એકવીસ તો ઓછા તેર ના છેદમાં બોતેર તો આ આપણો જવાબ થાય છે હવે આપણે જોઈએ દાખલા નંબર બે પાંચના છેદમાં ત્રેસઠ ઓછા ઓછા છના છેદમાં એકવીસ અહીં ત્રેસઠ અને એકવીસનો લસાઅ ત્રેસઠ થાય છે હવે આપણે છેદ સરખા કરીએ તો પાંચના છેદમાં ત્રેસઠ અહીં તો છેદમાં ત્રેસઠ છે એટલે આપણે એમ જ રહેવા દઈશું ઓછા છ એકવીસને ત્રણ વડે ગુણીશું તો તેસઠ થશે ઉપર છ ને પણ ત્રણ વડે ગુણીશું હવે પાંચના છેદમાં ત્રેસઠ અને ઓછા અઢારના છેદ ઓછા અઢારના છેદમાં ત્રેસઠ થશે છેદ સરખાકાર થઈ ગયા હવે બાદબાકી કરીએ પાંચ ઓછા ઓછા અઢાર છેદમાં ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે પાંચ વત્તા અઢારના છેદમાં ત્રેસાઠ અઢાર અને પાંચનો સરવાળો કરીએ તો ત્રેવીસના છેદમાં ત્રેસાઠ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને પ્રશ્ન બે બાદ દાખલામાં પણ સમજ પડી ગઈ હશે ચાલો હવે આપણે આગળ જોઈએ હવે આપણે પ્રશ્ન બેના દાખલા નંબર ત્રણ જોઈશું ઓછા છના છેદમાં તેર ઓછા ઓછા સાતના છેદમાં પંદર તેર અને પંદરનો લસા લઈએ તો એકસો પંચાણું થાય છે હવે છેદ સરખા કરીએ ઓછા છ છના છેદમાં તેર તેરને પંદર વડે ગુણીશું તો એકસો પંચાણું થશે ઉપર છને પણ પંદર વડે ગુણવું પડે હવે પંદરને તેર વડે ગુણીશું તો એકસો પંચાણું થશે તો ઉપર સાતને પણ તેર વડે ગુણીસો હવે ગુણાકાર કરીએ તો પંદર છ નેવું ઓછા નેવું ના છેદમાં એકસો પંચાણું બાદ બાકીનો દાખલો છે એટલે ઓછાનું ચિહ્ન વચ્ચે આવશે હવે સત્તરતાલીસ એકા એકાણું સોરી તેર સતામ એકાણું એટલે ઓછા ના છેદમાં એકસો પંચાણું છેદ સરખા થઈ ગયા છે હવે આપણે બાદબાકી કરીએ ઓછા 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 એકાણું ઓછા ઓછા વત્તા થઈ જશે એટલે ઓછા નેવું વત્તા એકાણું ના છેદમાં એકસો પંચાણું એકાણુંમાંથી નેવું જાય તો એક રહે છે મોટી સંખ્યાનું ચિહ્ન એટલે એકના છેદમાં એકસો પંચાણું આ આપણો જવાબ થશે હવે જોઈએ દાખલા નંબર ચાર ઓછા ત્રણના છેદમાં આઠ ઓછા સાતના છેદમાં એકવીસ અગિયાર અને આઠનો લસા અઠ્યાસી થાય છે અગિયારને આઠને અગિયાર વડે ગુણીશું તો અઠ્યાસી થશે ત્રણને પણ અગિયાર વડે ગુણીશું અગિયારને આઠ વડે ગુણીશું તો ઉપર સાતને પણ આઠ વડે ગુણીશું હવે આપણે જોઈએ તો અગિયાર ટાલી તેત્રીસ તેત્રીસના ઓછા તેત્રીસના છેદમાં અઠ્યાસી ઓછા છપ્પનના છેદમાં અઠ્યાસી ઓછા તેત્રીસ ઓછા છપ્પન છેદમાં અઠ્યાસી તો વિદ્યાર્થી મિત્રો ઓછા ઓછા વટ્ટા થઈ જાય તો છપ્પન અને તેત્રીસનો સરવાળો નેવ્યાસી થશે અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે ઓછા નેવ્યાશીના છેદમાં અઠ્યાસી તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું બાદ બાકીના દાખલાઓમાં આપણે શું કરીએ છીએ લસા લઈને છેદ સરખા કરીએ છીએ અને ત્યારબાદ આપણે બાદબાકી કરીએ છીએ હવે આપણે આગળ જોઈએ હવે આપણે પ્રશ્ન બે નો દાખલા નંબર જોઈશું ઓછા બે પૂર્ણાંક એકના છેદમાં નવ ઓછા વિદ્યાર્થી મિત્રો અહીં તમને ઓછા બે પૂર્ણાંક એકના છેદમાં નવ એ મિશ્ર સંખ્યા છે જેને આપણે સૌથી પહેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીશું તો આપણને ખબર જ છે પૂર્ણાંક સંખ્યા અને છેદનો ગુણાકાર અને અંશને ઉમેરવાનો નવ દુ અઢાર ને એક ઓગણીસ તો ઓછા ઓગણીસના છેદમાં નવ થશે અને ઓછા છના છેદમાં એક ઓછા છના નીચે કંઈ જ નથી એટલે આપણે એક લખી શકીએ હવે આપણે જોઈએ તો નવ અને એકનો લસાવ નવ જ થાય છે તો ઓછા ઓગણીસના છેદમાં નવને આપણે એમ જ રહેવા દઈશું ઓછા છ છેદમાં એકને આપણે નવ વડે ગુણીસો તો ઓછા ઓગણીસ અને ઓછા ચોપનના છેદમાં નવ થશે તો હવે છેદ સરખા થઈ ગયા ઓછા ઓગણીસ ના છેદમાં નવ ઓછા નવ હવે આપણે બાદ બાકી કરીએ તો ઓછા ઓગણીસ ઓછા ચોપ્પન છેદમાં નવ બંને ઓછા ઓછા છે એટલે સરવાળો થશે ચોપન અને ઓગણીસનો સરવાળો તોતેર થાય છે અને મોટી સંખ્યાનું ચિહ્ન એટલે ઓછા તોતેરના છેદમાં નવ તો તમને અહીં પ્રશ્ન બેના પાંચ દાખલાઓમાં પણ સમજ પડી ગઈ હશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેના પ્રશ્ન એક અને બેનો અભ્યાસ કર્યો આ દાખલા તમારે નોટમાં સારા અક્ષરે લખવાના છે ચાલો હવે આપણે બાકીના પ્રશ્નનો અભ્યાસ આવતા વિડિયોમાં કરીશું